तो सुरेन्द्रनगर में डबल मर्डर केस नो आरोपी फरार थवानी घटना बनी। घटना ना नवा सीसीटीवी सामे आव्या छे। जाप्ता में रहेला पोलिस कर्मीओनी निष्काळजी सामे आवी छे, त्यारे पोलिस कर्मीओ नास्ता में एवा मस्त हता। आरोपी ने तमाम सुविधा पण अपाती होवानो आमां खुलासो थयो छे। सीसीटीवीए पोलिस नी कामगीरी नी पण पोल खोली नाखी छे। गई काले ध्रांगध्रा हाईवे परनी होटल नजीक थी आ आरोपी फरार थयो हतो अने आ आरोपी आरोपी जो देखाई नहीं रहो, जे सीसीटीवी में स्पष्ट थई रह्युं छे। पोलिस पण एक तरफ नास्तो करी रही छे तो बीजी तरफ आरोपी पण नास्तो करतो नजरे पड़े छे अने पोलिसनी नजर चूकवीने आ आरोपी त्यांथी फरार थई जाय छे। आरोपीने तमाम सुविधा अपाती होवानो पण अहींया खुलासो थयो छे। सीसीटीवी में पोलिसनी कामगीरीनी पण पोल खुली गई छे। સંવાદદાતા સાજિદ બેલીમ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। સાજિદ, આરોપી તો ફરાર છે પરંતુ પોલીસ જે રીતે નાસ્તામાં મસ્ત દેખાઈ રહી છે, તેમની સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ? જે શિવાને જો વાત કરીએ તો જે મોરબી ડબલ મર્ડર કેસનો જે સરકારી આરોપી કાલે ભાગી ગયો હતો, ના ભાગી ગયા પછી જે આ સીસીટીવી સામે આવ્યા છે તેમાં જે પોલીસ જાપ્તાના લોકો છે તે પોલીસ જે છે તે નાસ્તામાં મશગુલ હોય તેવું સ્પષ્ટ આ સીસીટીવીમાં દેખાઈ આવે છે। અને ક્યાંક ને ક્યાંક આ પોલીસની ઉપર શંકા નિષ્ફળ હોય છે કે પોલીસ પણ આની અંદર સંડવાયેલી હોય। હાલ જો વાત કરીએ તો ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનની અંદર જે આ સાત વ્યક્તિ છે, જે પીએસઆઈ નરોડા પીએસઆઈ અને પોલીસ સહિત સાત લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હાલ આ જે સીસીટીવી સામે આવ્યા પછી જે લીમડી ડીવાયએસપી છે તે પણ તપાસ કરી રહ્યા છે કે આ કોણ આમાં સંડવાયેલું છે અને ક્યાંથી આ જે પોલીસ કર્મીઓ છે નાસ્તામાં મશગુલ આપણને દેખાઈ રહ્યા છે। જી બિલકુલ સાજીદ, જોડા માટે આભાર। તો અત્યારે તો દ્રશ્યમાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે આરોપીને જરા પણ ડર જ નથી ન પોલીસનો અને તે ત્યાંથી નજર ચૂકવીને ફરાર થઈ ગયો।